નમસ્કાર દર્શક મિત્રો, હું છું રોહિત ઠાકોર. તેથી ભારતમાં આપનું સ્વાગત છે. ઉત્તરાયણનો પર્વ આવી રહ્યો છે ત્યારે લોકો વિવિધ રીતે ઉત્તરાયણના પર્વની ઉજવણી કરતા હોય છે. ખાસ કરીને ઉત્તરાયણના પર્વને લઈને લોકો વિવિધ વાનગીઓ બનાવતા હોય છે અને ખાઈને આ પર્વની ઉજવણી કરતા હોય છે. ત્યારે હાલમાં અમારા ઈટીવી ભારતના માધ્યમથી અમે તમને વિવિધ વાનગીઓ જે ઉત્તરાયણના પર્વમાં જે ફેમસ છે વસ્તુઓ, તે તમામ વસ્તુઓ અમે અમારા ઈટીવી ભારતના માધ્યમથી આપણે જે બતાવી રહ્યા છીએ. ત્યારે આજે ફરી એકવાર અમે ડીસા શહેરમાં બનતી એક ફેમસ વસ્તુ છે કે જે તમની પાપડી છે તે બનાવતા આજે અમે તમે ઈટીવી ભારતના જે દર્શક મિત્રો છે તેમને શીખીશું. ખાસ કરીને આ જે ડીસા શહેર છે ત્યાં વર્ષોથી લોકો વિવિધ વાનગીઓ બનાવી અને ઉત્તરાયણના પર્વની ઉજવણી કરતા હોય છે. ત્યારે આજે આપણે પહોંચ્યા છીએ ડીસા શહેરના જે મારવાડી મોચી વાત છે ત્યાં આપણે પહોંચ્યા છીએ અને આજે જે બેન છે તે આપણી સાથે જોડાયેલી, આપણે એમની સાથે વાતચીત કરીશું. શું નામ છે બેન આપણું? શું કહેતો આજે આપ શું બનાવીને લોકોને બતાવીશું? કેટલા તલ લેવાના હોય છે? 500 તલ 500 ભાગ. કેટલા મહિને સુધી બને છે? કેટલા મહિને સુધી આને ગરમ કરતું રહેવાનું? 5 મિનિટ. અને ગરમ કરવાનું જ્યાં સુધી કમ્પ્લીટ ના થઈ જાય ત્યાં સુધી એને 5 મિનિટ સુધી રાખવાનું. ગરમ કરી દેવાનું 5 મિનિટ થઈ જાય. તો દર્શક મિત્રો, ઉત્તરાયણનો જે પર્વ આવી રહ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં જે લોકો વિવિધ વાનગીઓ બનાવતા હોય છે, ખાસ કરીને ઉત્તરાયણના પર્વને લઈને બનાસકાંઠા જિલ્લામાં મહિલાઓ વિવિધ વાનગીઓ બનાવતી હોય છે અને પોતાના પરિવાર સાથે એ જે વાનગી બનાવવામાં આવતી હોય છે તે તમામ વાનગીઓ ઉત્તરાયણના પર્વ નિમિત્તે આરોપતા હોય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ખાસ જે અલગ અલગ તલ પાપડી છે, સિંગની પાપડી છે, તલની પાપડી છે, તે સૌથી વધુ ફેમસ હોય છે. અને જે મહિલાઓ છે તે 15-20 દિવસ પહેલા જ આ બનાવીને રાખતી હોય છે. જયારે ઉત્તરાયણનો પર્વ આવે છે ત્યારે તે પોતાના પરિવાર સાથે આરોપતા હોય છે. કેટલું તેલ લીધું? 1 ચમચ જેટલું તેલ. 500 તલ માં 1 ચમચ જેટલું તેલ લેવાનું. કેટલી મહિના સુધી આ ગોળ ને આ રીતે થવા દેવાનું? 5 મિનિટ સુધી. જ્યાં સુધી તે સંપૂર્ણ રીતે મિક્સ ના થઈ જાય ત્યાં સુધી તેને બનાવતા રહેવાનું છે. ₹500 છે. પછી
જઈને શું કરવાનું? સતત 24 કલાક સમાચાર જોવા માટે ડાઉનલોડ કરો ઈટીવી ભારત એપ.